ભારત માતા કી જય, વંદે માતરમ. આજે આપણે લોકો કરવાના છીએ ગાઈઝ, આજે આપણે લોકો કરવાના છીએ પ્રવેશ ની અંદર નું ઉદાહરણ નંબર 22. બરોબર છે, શું કહે છે પ્રવેશ ની અંદર નું ઉદાહરણ નંબર 22? એક વખત સમજવાની કોશિશ કરો કે ભવ્ય અને શ્લોક 3:2 ના પ્રમાણમાં, 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે જૂનું પ્રમાણ કેટલું એવું છે ગાઈઝ? 3:2. તારીખ 31/3/17 રોજના તેમની પેઢીનું પાકોસ રહ્યું તમને નીચે મુજબ આપ્યું છે. મેં તમને હંમેશા શીખવાડ્યું છે કે દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરવાની છે? મૂડી લખીને. તો ભવ્ય અને શ્લોકની મૂડી કેટલી આપી છે? 400,000 અને 300,000. તો આવી જાઓ મૂડી ખાતે, જમા બાજુ લખો ફ્રેન્ડ્સ, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ભવ્યના કેટલા છે? 400,000 અને શ્લોકના કેટલા છે ગાઈઝ? 300,000. આમાં કોઈને કઈ વાંધો હોય તો કયો એવરીવન. દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરવાની? મૂડી લખી ને. આગળ પછી પછી શું લખવાનું? રોકડ અને બેંક. કેટલી છે રોકડ અને બેંક ગાઈઝ? રોકડ અને બેંક કેટલી છે? 50,000. તો ચલો રોકડ અને બેંક ની બાકી લખો. રોકડ અથવા બેંક ખાતે ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 50,000. ચલો આમાં કોઈને કઈ વાંધો હોય તો કયો માય ડિયર ફ્રેન્ડ્સ? છે વાંધો કોઈ? કન્ફર્મ? ઓકે, ચલો હવાલો નંબર 1 જોઈએ. હવે ડાયરેક્ટ શું જોવાનું? હવાલો. એટલે ટાઈમ આપણે કોઈ વેસ્ટ થાય નહીં, આપણે કોઈ પણ જાતના ટિક કરવા જવા નથી. હવાલા ટિક કરવા જશો તો પણ ટાઈમ બરબાદ થશે. બરોબર છે, એટલે આપણે કોઈ પણ જાતનો એવો સમય બરબાદ કરવો નથી ફ્રેન્ડ્સ. સૌથી પહેલા તેઓએ તારીખ 1/4/2017 થી આયુષને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે નવો ભાગીદાર કોણ આવ્યો છે? આયુષ. અહીંથી ખબર પડે કે આ દાખલો આપણો કેનો છે? પ્રવેશનો. હવે પહેલું છે કે આયુષ 5,00,000 રૂપિયા મૂડી તરીકે અને 1,00,000 રૂપિયા પાઘડી તરીકે રોકડા લાવશે. સૌથી પહેલા 5,00,000 રૂપિયા મૂડી તરીકે રોકડા લઈ આવે છે. તો ધંધામાં રોકડ આવે, આવે તો ઉધાર. ચલો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખો. 5,00,000 રૂપિયા રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ, રકમમાં લખો કેટલા? 5,00,000. કોણ લઈ આવ્યું છે? આયુષ. શેના માટે? મૂડી માટે. તો એ લખવાનું આયુષના મૂડી ખાતે, આયુષના મૂડી ખાતે. થયું? અહીંયા ઉધાર કરવાનું તો આયુષના મૂડી ખાતે શું કરવાનું ફ્રેન્ડ્સ? જમા. તો આયુષના મૂડી ખાતે જમા કરો 5,00,000 રૂપિયા. આયુષના મૂડી ખાતે જમા કરો 5,00,000 રૂપિયા. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે. આટલું બધાને ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? આવડું બધાને? ઓકે, પછી શું કીધું કે આયુષ પાઘડી તરીકે કેટલા રૂપિયા લઈ આવે છે? 1,00,000 રૂપિયા રોકડા લઈ આવે છે. તો પાઘડી તરીકે જો 1,00,000 રૂપિયા રોકડ લઈ આવતો હોય તો ધંધામાં રોકડ આવે, આવે તો ઉધાર. તો રોકડ અને બેંકમાં ઉધાર કરું છું ફ્રેન્ડ્સ 1,00,000 રૂપિયા. રોકડ અને બેંકમાં ઉધાર કરું છું કેટલા રૂપિયા? 1,00,000. સામેના ખાતાનું નામ સેના રૂપિયા લઈ આવ્યો છે? આ પાઘડીના. તો અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. યાદ કરો મેં તમને લોકોને પહેલા લેક્ચર્સ ની અંદર કે ગઈકાલે આપણે જે શોર્ટ બધી નોટ્સ લખી એમાં મેં તમને સમજાવ્યું કે નવો ભાગીદાર જ્યારે પાઘડી પેટેના રૂપિયા રોકડમાં લઈ આવતો હોય તો એ બધા રૂપિયા આપણે કોને આપી દેવાના? જૂના ભાગીદારોને આપી દેવાના. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. હવે સૌથી પહેલા આપણે રકમ જોઈએ. તો રકમમાં શું કહે છે સમજો કે આપણને જૂનું પ્રમાણ તો દાખલામાં આપ્યું જ છે 3:2, અને નીચે જુઓ નવું પ્રમાણ આપ્યું છે 2:1:2 છે. તો જૂનું અને નવું પ્રમાણ બંને આપ્યું છે તો ત્યાગનું પ્રમાણ મળી જાય. લખો વર્કિંગ નોટ નંબર 1, વર્કિંગ નોટ નંબર 1. છેલ્લે ગમે ત્યાં લખવું હોય ત્યાં લખજો. વર્કિંગ નોટ નંબર 1, ત્યાગનું પ્રમાણ, ત્યાગનું પ્રમાણ. થયું? ચલો ત્યાગનું પ્રમાણ. ત્રણેયના નામ લખો શું છે? ભવ્ય, શ્લોક અને આયુષ. એનો જૂનો ભાગ જુઓ ગાઈઝ, જૂનો ભાગ કેટલો હતો? જૂનો ભાગ 3:2. એટલે અહીંયા લખવાનું 3:2. એટલે 3 ને 2 કેટલા થાય? 5. 5 છેદમાં કેટલા લખવાના? 5. 5. પછી એનો નવો ભાગ તમને આપ્યું છે, નવું પ્રમાણ કેટલું છે? 2:1:2 આપ્યું ને અહીંયા.
બે જેમ એક જેમ બે એટલે બે ને એક ત્રણ ને એક ત્રણ ને બે પાંચ 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 થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ ઓકે યાદ કરો જી આપણું ત્યાગ નું સૂત્ર તો કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ત્યાગ બરાબર થશે ફ્રેન્ડ્સ જૂનો ભાગ માઇનસ નવો જ ભાગ યાદ કરીએ આપણે સૌથી પહેલા ભવ્ય હાલો ભવ્ય નો જૂનો ભાગ કેટલો છે ત્રણ ના છેદમાં પાંચ માઇનસ નવો ભાગ કેટલો છે બે ના છેદમાં પાંચ બંનેના છેદ જો સરખા જ છે એટલે આને કઈ સરખા કરવા જવાની જરૂર છે નહીં ગાઈઝ તો ત્રણ માંથી બે જાય તો કેટલા બચે એક તો એક ના છેદમાં પાંચ ક્લિયર આનો પ્લસ માં જવાબ છે આને શું કર્યો કહેવાય ત્યાગ કર્યો કહેવાય એના પછી આપણે કરીએ ભવ્ય પછી શ્લોક શ્લોક નો જૂનો ભાગ કેટલો છે બે ના છેદમાં પાંચ નવો ભાગ કેટલો છે એક ના છેદમાં પાંચ બે માંથી એક જાય તો એક ના છેદમાં પાંચ શું કર્યું કહેવાય ત્યાગ જો બંને ત્યાગ કર્યો છે દેખાય છે ભવ્ય અને શ્લોકે તેથી ત્યાગનું પ્રમાણ બરાબર તેથી ત્યાગનું પ્રમાણ બરાબર શું થશે બે નો ઉપર નું લઈ લઈએ એક જેમ એક ત્યાગનું પ્રમાણ શું થશે એક જેમ એક આ ઇમ્પોર્ટન્ટ વર્કિંગ નોટ છે માય ડિયર ફ્રેન્ડ્સ સમજાય છે બધાને ઓકે હવે જોઈએ એવરીવન કે પાઘડી તરીકે કેટલા રૂપિયા રોકડા લઈ આવ્યો એક લાખ તો ચાલો પાઘડીના એક લાખ રૂપિયા રોકડા લઈ આવ્યો તો ધંધામાં રોકડા આવે ને આવે તો ઉધાર કરી દીધું સામેના ખાતા નામ લખ્યું પાઘડીના પ્રીમિયમ ખાતે આ એક લાખ રૂપિયા ધંધા પાસે આવી ગયા અને ધંધો આ એક લાખ રૂપિયા કોને દીધી છે ગાઈઝ ભાગીદારોને આપી દેશે કયા ભાગીદારોને જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં તો અહીંયા આપણે લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે કૌંસમાં લખજો ત્યાગનું પ્રમાણ એક જેમ એક એટલે ચલો એક લાખ હતા એને એક જેમ એક માં વેચો એટલે કેટલા થાય પચાસ હજાર ને પચાસ હજાર આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને કે માય ડિયર ફ્રેન્ડ્સ છે કોઈને ડાઉટ એવરીવન ક્લિયર બધાને એવરીવન કન્ફર્મ ઓકે આગળ આગળનું જોઈએ જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી બીજો વાળો શું કહે છે જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી એટલે જમીન મકાન આપ્યા જ કેટલા ઓલરેડી જોવો જોઈએ 3,50,000 તો ચલો મિલકત લેણા બાજુ જ્યાં આપ્યા છે ત્યાં ને ત્યાં લખી નાખો જમીન મકાન અંદરની કોલમ માં લખો કેટલા ગાઈસ 3,50,000 હવાલામાં એમ કહે છે કે આની કિંમત તમારે 80,000 રૂપિયા વધારવાની છે તો એને કીધું વધારવાની છે આપણે વધારી દીધું ભાઈ પ્લસ વધારો કેટલા રૂપિયા 80,000 તો 12 એની કિંમત કેટલી થઈ ગઈ 4,30,000 હવે હું તમને એમ કહું કે તમારી પાસે જમીન મકાન છે અને આ જમીન મકાનની કિંમત વધી ગઈ તો તમને ફાયદો થયો કે નુકસાન થાય ફાયદો તમારી જમીન મકાન છે તો તમને શું થશે ફાયદો અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું ગાઈઝ જમા કરી દેવાનું તો લખો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ 80,000 રૂપિયા જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ 80,000 ક્લિયર બધાને એવરીવન આવડું ઓકે એના પછી આગળ બીજો વાલો કે યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડી સુધી ઘટાડી એટલે કે એટલી રાખવાની છે બરોબર છે તો યંત્રો આપ્યા જ કેટલા ના 2,00,000 ના કિંમત કેટલી રાખવાની છે 1,60,000 જ્યાં આપ્યું છે પેલા તો ન્યાને ન્યા લખી દઈએ આપણે લખો યંત્રો કેટલા ના આપ્યા છે 2,00,000 1,60,000 રાખવાની છે એટલે આની કિંમતમાં શું કરવો પડશે ઘટાડો કરો માઇનસ ઘટાડો કેટલા રૂપિયાનો 40,000 તો બાર કેટલા નીકળશે ગાઈસ 1,60,000 તમારી પાસે યંત્રો છે અને યંત્રોની કિંમત 40,000 રૂપિયા ઘટી જાય છે તો તમને ફાયદો થાય છે કે નુકસાન થાય છે નુકસાન અને નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ ઉધાર કરી દેવાનું તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખો ગાઈસ 40,000 રૂપિયા અને શું સામેના ખાતાનું નામ
यंत्रो खाते. नाउ ओके माय डियर फ्रेंड्स, आवडू बताना कन्फर्म, दैट्स ग्रेट. एना पछी आगळ શું કે છે? આગળ દેવાદારો પર 10% ઘાલખાદ અનામત રાખવી. દેવાદારો પર કેટલી ઘાલખાદ અનામત રાખવાની છે? 10%. તો પેલા જુઓ દેવાદાર આઈપા છે, અંદર ના જોવાના હો. 1,20,000. તો આવી જાઓ જ્યાં આઈપા છે ત્યાં ન્યાર લખી નાખીએ. પાકા સરોયામાં મિલકત લેણા બાજુ લખો ગાઈસ, દેવાદારો 1,20,000. કેટલી ઘાલખાદ અનામત રાખવાની છે ગાઈસ? 10%. તો 1,20,000 ના 10% કરો 12,000 માઇનસ ઘાલખાદ અનામત 12,000, એટલે 12 કાઢો કેટલા ફ્રેન્ડ્સ? 1,08,000. આટલું ક્લિયર? દેવાદારો ઉપર આપણે ઘાલખાદ અનામત કેટલી રાખવાની છે? 12,000. અને આપણને ઓલરેડી ઘાલખાદ અનામત કેટલી રાખેલી આપી છે? 10,000. આપણે રાખવાની છે 12,000, ઓલરેડી લોકો 10,000 તો રાખીને આપી છે, તો હજી આપણે કેટલી વધારવાની થઈ? 2,000. 2,000 રૂપિયા આપણે ખાલખા અનામત રાખીએ આ તો આપણું નુકસાન જ કહેવાય. તો 2,000 રૂપિયા આપણે ખાલખા અનામત હજી વધુ રાખીએ તો આપણને શું થાય? નુકસાન. અને નુકસાન છે એ ક્યાં લખીએ છીએ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 2,000 રૂપિયા ખાલખા અનામત ખાતે, 2,000 રૂપિયા ખાલખાદ અનામત ખાતે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, કન્ફર્મ બધાને? આવડું? ઓકે. એના પછી આગળ ચલો આગળ જોઈએ. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ, એનો મતલબ કે ચૂકવવાનો બાકી છે. સૌથી પહેલી એન્ટ્રી બધાને આવડવી જોઈએ કે ચૂકવવા બાકી સમારકામ ખર્ચ હોય તો એ ધંધાનું શું કહેવાય? દેવું. એટલે પહેલી એન્ટ્રી લખાવી મૂડી, દેવા બાજુ લખો ચૂકવવા બાકી સમારકામ ખર્ચ કેટલા રૂપિયા હતા? 8,000 કે 800? 8,000. હવે આપણને ખબર પડે આજના દિવસે, આપણે તો ચોપડામાં લખ્યું નથી, અને આજે ખબર પડે કે ઓહો 8,000 રૂપિયા ચૂકવવાનું બાકી છે ને, આજે ખબર પડી. આજના દિવસે આપણને ખબર પડી કે 8,000 ચૂકવવાનું બાકી છે, આપણે અત્યાર સુધી લખ્યું નથી, હવે આપણે લખવું પડશે, તો આપણને શું થઈ જશે? નુકસાન થઈ જશે. અને આ નુકસાનને આપણે લોકો ક્યાં લખીએ છીએ? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 8,000 રૂપિયા ચૂકવવા બાકી સમારકામ ખર્ચ. ચલો આટલું આવડું બધાને ફ્રેન્ડ્સ, એવરીવન. ઓકે, એના પછી આગળ. હવે હવાલા બધા થઈ ગયા પૂરા અહીંયા સુધી? કોઈ કઈ વાંધો આવ્યો એક પણ હવાલામાં? કોઈને તો વાંધો આવ્યો ને ગાઈઝ? ઓકે, એના પછી હવે આગળ ધીરે ધીરે બધી વસ્તુઓ જોઈએ છીએ. હવે આવી જાવ મૂડી, દેવા બાજુ જે વસ્તુ બાકી છે એને વ્યવસ્થિત જગ્યાએ આપણે મૂકવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આવ્યું છે સામાન્ય અનામત 90,000. ચલો અનામતો છે એ કોને દઈ દેવાની હોય? ભાગીદારોને. કયા ભાગીદારોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. અને એનું જૂનું પ્રમાણ કેટલું છે? 3:2. તો હાલો સામાન્ય અનામત જૂના ભાગીદારોને આપી દઈએ. લખો સામાન્ય અનામત ખાતે, મૂડી ખાતે જમા કરો સામાન્ય અનામત ખાતે, કૌંસમાં તમારા માટે લખું છું, જૂનું પ્રમાણ 3:2, એટલે કેટલા થયા? 54,000 એન્ડ 36,000. આટલું એવું ફ્રેન્ડ્સ બધાને, એવરીવન. ચલો એના પછી આગળ, કારીગર વળતર અનામત, ઈ પણ આપણે જૂના ભાગીદારને જ આપી દેવું પડશે, પણ ઈ પણ આપણી શું છે? અનામત જ છે. તો લખો મૂડી ખાતે જમા બાજુ કારીગર વળતર અનામત, કારીગર વળતર અનામત ઈ પણ વેચો કેટલા પ્રમાણમાં? 3:2 માં, એટલે કેટલા થયા છે? 12,000 અને 8,000. ચલો પછી એના પછી આવે છે ફ્રેન્ડ, શું આવે છે? રોકાણ અનામત, એમાં પણ કોઈ હવાલો છે નહીં, તો ઈ પણ અનામત છે, ભાગીદારો વચ્ચે વેચી દઈએ છીએ ગાઈસ. રોકાણ અનામત કેટલા રૂપિયા? કેટલા? 3:2 માં વેચો તો
6000 4000 ક્લિયર બધાને એવરીવન કન્ફર્મ આગળ લેણદારો અને દેવી ઊંડી એમાં કઈ હવાલા નથી જ્યાં આપ્યા છે ત્યાં ને ત્યાં જ મૂકી દો એટલે મૂડી દેવા બાજુ લખો લેણદારો લેણદારો કેટલા હતા 1,40,000 પછી શું છે દેવી ઊંડી થયું બધાને એવરીવન સમજાણું કન્ફર્મ આવડું ઓકે ઘરે જઈને આ દાખલો પાછો બે વાર ગણવાનો તો આ ચેપ્ટર બહુ ઈઝી લાગશે ઈઝી છે એકચ્યુઅલમાં ઈઝી જ છે ઘરે જઈને આ જ દાખલો બે વાર ગણો અને સ્વાધ્યાયનો એક વાર દાખલો ગણી લ્યો એટલે આ દાખલા બહુ ઈઝી લાગશે હાલો જૂની પાઘડી એવી છે 1,00,000 રૂપિયાની શું કરશું વેચી દેશું જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ જૂના પ્રમાણમાં યાદ આવતું હોય તો કાલ લખાયું હતું તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ લખો પાઘડી ખાતે અને એનું જૂનું પ્રમાણ કેટલું હતું 3:2 કેટલા રૂપિયા છે પાઘડીના 1,00,000 છે એટલે 60,000 અને 40,000 આઈ હોપ સો કે ઈઝી લાગ્યું બધાને એવી વાત ક્લિયર જમીન મકાન થઈ ગયું યંત્ર થઈ ગયું સ્ટોક બાકી છે કેટલા રૂપિયા 1,80,000 જ્યાં આપ્યો છે ત્યાં ન્યાજ લખી દો એટલે કે મિલકત લેણા બાજુ લખો સ્ટોક 1,80,000 આવડું બધાને ફ્રેન્ડ્સ એના પછી આગળ દેવાદારોનું પતી ગયું રોકાણો કેટલા છે 20,000 એ પણ જ્યાં આપ્યા છે ત્યાં ન્યાજ લખી દઈએ મિલકત લેણા બાજુ રોકાણો કેટલા રૂપિયા છે માય ડિયર ફ્રેન્ડ્સ 20,000 એના પછી રોકડ અને બેંક તો એ તો ઓલરેડી આપણે લોકોએ લખી નાખ્યા છે અને હવે બાકી છે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે ને રોકડ અને બેંક લખીને હવે શું બાકી રહ્યું જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 રૂપિયા આ એક પ્રકારનું નુકસાન છે જે જૂના ભાગીદારોએ સહન કરવું પડશે તો જાહેરાત ઝુંબેશ ખર્ચ એ જૂના ભાગીદારના મૂડી ખાતે શું કરી દેવાનું ઉધાર કરી દેવાનું પાઘડીની જેમ જ લખશું જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઝુંબેશ ખર્ચ કયા પ્રમાણમાં 3:2 માં એટલે કે 6,000 4,000 અહીંયા સુધી કોઈને કઈ વાંધો હોય તો કયો ફ્રેન્ડ્સ છે વાંધો કોઈને ઈઝી સમ ઓવર ઓકે હવે શું કરવાનું તો કે ટોટલ કરીએ આઈ થિંક જમા બાજુનો સરવાળો સૌથી વધારે છે છે જમા બાજુનો છે 80,000 એ 80,000 ને અહીંયા લખીએ 80,000 માંથી બધું માઇનસ કરો ફ્રેન્ડ્સ તો બચ્યા કેટલા 30,000 બચ્યા 30,000 આ જે 30,000 રૂપિયા બચે છે ગાઈઝ એને આપણે લોકો શું કહીએ છીએ નફો શું કહેવાનું નફો આ નફો છે આપણે કોની વચ્ચે વેચશું તો કે જૂના ભાગીદારો વચ્ચે અને જૂનો ભાગીદારમાં કોણ છે એક ભવ્ય અને એક શ્લોક અને કયા પ્રમાણમાં ફ્રેન્ડ્સ જૂનું પ્રમાણ કેટલું છે 3:2 30,000 ને 3:2 માં વેચો એટલે 18,000 અને 12,000 અંદરની કોલમમાં જ રાખવાનું ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા ઉધાર કર્યું છે ફ્રેન્ડ્સ તો એના મૂડી ખાતે શું કરી દેવાનું છે જમા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે 18,000 12,000 ક્લિયર બધાને ફ્રેન્ડ્સ ઓકે વિથ ધીસ દેટ ઇઝ ટુ સે જય દ્વારિકા ધીસ ચલો હવે જમા બાજુનો ટોટલ કરીએ આપણે પાછો ભવ્યનો જમા બાજુનો ટોટલ કરો કેટલો થાય 5,40,000 એ જ સરવાળો પાછું ઉધાર બાજુ લખી નાખો ગઈશ 5,40,000 આ 5,40,000 માંથી 60,000 ને 66,000 માઇનસ કરી દો તો બચે કેટલા 4,74,000 આ જે 4,74,000 બચે છે એને આપણે લખશું બાકી આગળ લઈ સમજાણો એવરીવન બધાને ઓકે એવી જ રીતના અહીંયા જમા બાજુનો સરવાળો શ્લોક નો કરો કેટલો થાય છે 4,10,000 સાચો છે ને લાગે ભાગે લોહી નહીં ધારો આપણી ઉપર નામ નહીં 4,10,000 4,10,000
4,10,000 માંથી તમે આ બે વસ્તુ માઇનસ કરો એટલે કેટલા આવશે અહીંયા 3,66,000. ક્લિયર બધાને એવરીવન? એના પછી ત્રીજો આવ્યો આયુષ. આયુષ નો સરવાળો કરો કેટલા થાય છે? 5,00,000 અહીંયા મૂકીએ ગાઈસ. અહીંયા કઈ છે નહીં એટલે 5,00,000 રૂપિયા એમનો થઈ ગયું. બધાને એવરીવન કન્ફર્મ? આજે મૂડી એવી છે ને આખરની બાકી કહેવાય ને, આખરની બાકી ક્યાં લખશું? મૂડી દેવા બાજુ લખો ગાઈસ. મૂડી, મૂડી ભવ્ય શ્લોક આયુષ. ચલો ભવ્ય ની મૂડી કેટલી આવી આપણે આખરમાં? 4,74,000. શ્લોક ની 3,00,000 અને આયુષ ની 5,00,000. આવડું બધાને આટલું ફ્રેન્ડ્સ. હવે આપણે લોકો શું કરવાનું? રોકડ અને બેંક ખાતું બંધ કરવાનું. ચલો બંધ કરો રોકડ અથવા બેંક. આનો ટોટલ આવે છે 6,50,000. એ પાછું અહીંયા લખો 6,50,000. અહીંયા કેટલા આવે છે લખશું? 6,50,000. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. એટલે રોકડ અને બેંક આપણે લખશું મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક ખાતે છ લાખ. ક્લિયર એવરીવન? એટલે અહીંયા આવશે 15,00,000. ઈચ ટોટલ પાછો અહીંયા આવે ને બંને બાજુનો. કોમર્સ સ્ટુડન્ટ તો એકમાત્ર ધ્યેય એવો જ હોવો જોઈએ કે બંને બાજુનો સરવાળો છે કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.